રાઈટ પોરબંદર દ્વારા સામાજિક વિજ્ઞાન પ્રદર્શનમાં અર્થવ્યવસ્થા, આપણી અર્થવ્યવસ્થા કઈ રીતે ચાલે છે તે હું દીપા સામાણી સાતામની સ્કૂલમાંથી લઈ આવી છું. આપણે પ્રાથમિક ક્ષેત્ર શું હોય તો કે વન્ય ક્ષેત્ર, કૃષિ ક્ષેત્ર, પશુપાલન ક્ષેત્ર, મત્સ્ય ઉદ્યોગ વગેરે જે ખોરાક ઉત્પાદન હોય જેનો પ્રથમ ખોરાક છે એ આપણે બધું એમાં સમાવેશ કરેલ છે. ત્યારબાદ દ્વિતીય ક્ષેત્ર તો કે કપાસ માંથી આપણે જે છે દ્વિતીય ક્ષેત્ર જોઈએ તો જે કાચો માલ અહીંથી ઉત્પાદન થાય છે તેનું આપણે ફેક્ટરી દ્વારા એનું આપણે પરિવહનથી ઉપયોગ લઈ અને આપણે એને આગળ લઈ જઈએ છીએ. તો શું આવી શકે કપાસમાંથી જે કાપડ બને, સુતરાઉ કાપડ, શેરડીમાંથી ગોળ, યંત્ર સામગ્રી, માર્ગ પરિવહન, સંચાર સાધનો, રંગ રસાયણ, આ બધા ઔદ્યોગિક ક્ષેત્ર છે દ્વિતીય ક્ષેત્ર. ત્યારબાદ છે આપણું સેવા ક્ષેત્ર. સેવા ક્ષેત્રની અંદર આવશે બેંક, શાળા, ફેક્ટરી, ઔદ્યોગિકરણ, પછી તે ત્યારબાદ તૈયાર થઈ અને દુકાનોમાં પહોંચશે. તો સેવા ક્ષેત્રની અંદર વ્યાપાર, સંચાર તેમજ માર્ગ પરિવહન છે, હવાઈ તેમજ દરિયાઈ જે માર્ગો છે, શિક્ષણ પણ આવે છે, આરોગ્ય, બેન્કિંગ, પ્રવાસ અને મનોરંજન, આ બધી મહત્વની સેવાઓ છે. અને સેવા ક્ષેત્ર છે એ બે વિભાગમાં વહેંચી શકાય છે. પહેલું છે સરકારી ક્ષેત્ર, જે ઔદ્યોગિક સરકારી માલિકીના હોય અને સરકારના સંચાલન હેઠળ થતા હોય તે જાહેર ક્ષેત્ર હોય છે અને તેને આપણે કહેવાય છે સેવા ક્ષેત્ર. અને એક સરકારી ક્ષેત્રમાં આવે છે, એનું ઉદાહરણ એક આપેલું છે કે ભારત હેવી ઇલેક્ટ્રિક લિમિટેડ. ત્યારબાદ છે ખાનગી ક્ષેત્ર, જે ઉદ્યોગો માલિક અને સંચાલન ખાનગી વ્યક્તિથી ચાલતા હોય, જેમ કે આપણે રિલાયન્સ, ટાટા, એ આપણે ખાનગી ક્ષેત્રના ઉદાહરણ છે. ત્યારબાદ આગળ જઈએ તો જાગો ગ્રાહક, જાગો અને ગ્રાહકોને જગાડવાની વાત કરી છે કે ગ્રાહકોએ જ્યારે પણ ખરીદી કરે ત્યારે આ બધા માર્કા જોઈ અને એને ખરીદી કરવી જોઈએ. ત્યારબાદ છે રૂઢ સંજ્ઞાઓ, નકશાની આપણે સહેલાઈથી જાણવું હોય તો આ રૂઢ સંજ્ઞાઓ જો આપણને ખબર હોય તો એ સહેલાઈથી જાણી શકાય છે. અને આ તો તમે ક્યારે જોયું જ નહીં હોય, હીરો ઓફ હિસ્ટ્રી જે અમે આની અંદર એક બોક્સ રાખેલો છે કે આ ધોરણ વાઇઝ બનાવેલા છે. જો છઠ્ઠા ધોરણની અંદર હોય તેને પાઠને અનુસંધાન આવતું હોય મહાદેવ સ્વામી અને એને જે કરેલા કાર્યો હોય એની પણ એમાં માહિતી આવી જાય છે. આગળ અનેક પ્રવૃત્તિઓ આપણે આ લોકોને ચાટ દ્વારા અને નેટનો ઉપયોગ છે એ આ ફોટાસ દ્વારા કરી શકે છે, જેને સહેલાઈથી સમજી શકાય છે. સામાજિક પ્રદર્શનની અંદર આ બધું જ જોઈ અને બાળકોને પણ એમ કે ઉત્સાહ જાગે છે કે આપણે આ બધા કાર્યો કરેલું છે એની નોંધ લેવાય છે. અસ્તુ, આ વિડીયોને લાઇક કરો, તમારા મિત્રોને શેર કરો અને આવો વધુ વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.